नमस्कार मित्रों, स्वागत है आप सबनो फैक्ट मास्टर यूट्यूब चैनल में। तो हार मित्रों फरी मळ्या छे आपणे एक नवी ज माहिती साथे, नवा ज समाचार साथे। तो मित्रों जे पण मित्रों आपणी चैनल नी अंदर पहली वार मुलाकात दे रह्या होय एवा तमाम मित्रों ने आपणी चैनल फैक्ट मास्टर चैनल सब्सक्राइब करवा नम्र विनंती छे। अने मित्रों वीडियो गमे तो लाइक करजो अने मित्रों आवो ज साथ अने सहकार पण आपता रहेजो। नमस्कार मित्रों, स्वागत छे आप सबनो अमारी यूट्यूब चैनल में। मित्रों हाल ने आपणे वात करीए तो सौराष्ट्र, दक्षिण गुजरात अने कच्छना कोई कोई विस्तारों नी अंदर मित्रों वातावरण पलटो आववानी हाल शक्यताओ व्यक्त करवामां आवी रही छे। मित्रों भर શિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા રાજ્યના જગતનો તાત એટલે કે મિત્રો ખેડૂત મિત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। અને મિત્રો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોઈક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે શિયાળુ પાકમાં નુકસાન થવાની પણ ભીતિ હાલ ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે મિત્રો આગામી દિવસોની અંદર। મિત્રો આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર સર્જાયેલો લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યના વાતાવરણમાં મિત્રો પલટો આવવાની સાથે સાથે આ ઉપરાંત મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડક પણ જોવા મળી રહી હતી। અને જ્યારે મિત્રો આજના સમાચારની આપણે આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર 45 તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે, કમોસમી વરસાદ નોંધાયો છે જે હાલ મિત્રો સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે। તેમજ મિત્રો ભર શિયાળે રાજ્યની અંદર છૂટોછવાયો વરસાદ સર્જાતા વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। મિત્રો આગળના સમાચારોની વાત કરીએ તો સાયક્લોન સિક્લોન સિસ્ટમની અસરના ભાગરૂપે મિત્રો અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમની સક્રિય અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો હતો। અને મિત્રો કચ્છના વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યો હોવાનો હાલ અહેવાલો સામે આવી રહ્યા છે। મિત્રો જેમ તેની સમગ્ર નવી અપડેટ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું। મિત્રો આગામી 48 કલાકની જો આપણે વાત કરીએ તો રાજ્યના કોઈ કોઈક વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો જેમ વરસાદની નવી અપડેટ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું।